સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદ પડવાને લઈને કેટલાક ગામોમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે અને હજી પણ ગામડાઓ સંપર્ક વિહોણા છે. ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ, કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, ઠપ થઈ ગયું છે. કેટલાક ગામો હજી પણ સંપર્ક વિહોણા છે, જેના આવા જ મોટા રસ્તાઓ પણ તૂટી ગયા છે અવર જવર કરવાના, જેને લઈને પડી રહી છે હાલાકી. વાયોર બાજુ આવેલા સાંધી સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં જે સિમેન્ટ ભરવા જતી ટ્રકો રામપર હાઈવે પર આવેલા હોટલ પર ગાડીઓના ઢગલા ખડકાયા છે. ડ્રાઈવર અને કંડક્ટર પાસે ખાવા માટેના પણ પૈસા નથી. આ છે આપણા દેશની હાલત. ડ્રાઈવર અને કંડક્ટર ખાધા પીના ધાવેના રહી રહ્યા છે અને વરસાદ અતિશય પડી રહ્યો છે, જેને લઈને રોડ રસ્તા લોક થઈ ગયા છે, ખાડા પડી ગયા છે, મોટા મોટા ખાડા પડી ગયા છે, રસ્તાઓ બંધ થયા છે. ત્યારે સાંધી સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ આવેલ છે, છતાં હજી સુધી તેનો રસ્તો બનાવ્યો નથી. જો આવી મોટી મોટી કંપનીઓ, ઉદ્યોગપતિ જે હોય છે, મોટી કંપનીઓ તેમાં જવા આવવાનો રસ્તો હોય છે, તે પણ હજુ નથી બન્યો, તો સામાન્ય રસ્તા ક્યારે બનશે તે એક સવાલ પેચીદો બને છે. ત્યારે અધિકારીઓ પણ આ રસ્તે જલ્દી રિપેર કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. આપ જોઈ રહ્યા છો, અબડાસા તાલુકામાં ખાડાવાળા રસ્તા જોવા મળી રહ્યા છે, ધોવાણ થઈ ગયેલા રસ્તા જોવા મળે છે, કોઝવે તૂટી ગયેલા રસ્તાઓ જોવા મળી રહ્યા છે, અને તે પણ ખાસ કરીને જ્યાં સાંધી સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટની કંપનીઓ આવેલી છે, તે કંપનીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે, તે રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા છે, જેને લઈને ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહન ચાલકો પોતાના વાહનો મૂકી અને સ્થિર થયા છે હોટલો પાસે, પરંતુ તેમની પાસે હાલમાં ખાવા પીવાના પૈસા પણ નથી તેવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામી છે. વરસાદના કારણે, અવિરત વરસાદના કારણે, જળબંબાકારના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે કચ્છમાં. ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા રોડ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. શું નામ તમારું? કરશનભાઈ. કેટલા દિવસથી અહીંયા છો તમે? 4 દિવસ. પછી કોઈ સુવિધા તમને અહીંયા ખાવા પીવા હોટલ મળે? બાકી પૈસા અત્યારે ખૂટ્યા અમારા પાસે. બરોબર. કંપની તરફથી કોઈ કઈ નથી આપ્યું? તમે શેઠ ને જાણ કરો, તમારે જ આવી રીતે તમે ફસાયા? શેઠ ને જાણ કરી, શેઠ કે નદી ચાલુ થાય તો જવા દેવાની ગાડી. કેટલા દિવસ ત્યાં છો તમે? 4 દિવસ પૂરેપૂરા. બરોબર. કોઈ સુવિધા અહીંયા નથી મળી? ના, કઈ નથી મળી. ચાલુ થાય તો અમે જાય નકી કેમ જાય? અમે બરોબર. રસ્તો બંધ પડે, કોઈ સુવિધા નથી, ચાય ને પાણી કઈ સુવિધા નથી મળી. અહીંયા હોટલમાં મળે, મોગું મળે ખાવાનું, 100 ને 150 રૂપિયા જમવાનું મળે. તમારે 1000 રૂપિયા એડવાન્સ કેમ અમારે પૂરું કરવું? તમે તમારા શેઠ ને ફોન નથી કર્યો? શેઠ કે તમે એડવાન્સ